સિઝનનો પેલો પોપ છે, જુવારનો પોપ છે, અને એના માટે સુરત ખૂબ ફેમસ છે. સુરતથી અમારા ગ્રુપના તુષારભાઈ ભદાણી આવેલા અને એ અમારા માટે લેતા આવેલા છે પોક. તો પેલા તો તુષારભાઈને થેન્ક યુ, અને આજે આપણે આ પોકમાંથી એક સરસ એવી ડીશ તૈયાર કરશું. તો જુવારનો પોક છે અને જે વજનમાં 230 ગ્રામ છે, પેલા આપણે એને ક્રશ કરી લેવાનો છે. એમાંથી આપણે એટલા દાણા એવી જ રીતે બહાર લઈ લેશું અને આપણે એને આ રીતે મિક્સર જારમાં લઈ અને આપણે એને પીસી લેવાનો છે. તો પીસીને તૈયાર કરી લીધો છે અને બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને એમાં બાકીના મસાલા કરી લેવાના છે. એમાં 1/2 કપ છે એ ઘઉંનો લોટ છે અને 1 કપ છે એ જુવારનો લોટ છે. પોક છે એ પણ જુવારનો છે અને આનો આપણે જુવારનો લોટ લીધો છે એ એડ કરી દેશું. 1 મોટી કટોરી છે ધાણા ભાજી છે. તમે પોકની ઘણી ડીશો ખાધી હશે, પરંતુ આજની ડીશ છે એકદમ ઓછા તેલમાં અને એકદમ હેલ્ધી તૈયાર થશે એવી ડીશ છે. 1 નાની કટોરી છે એ લીલું લસણ છે. 1 કટોરી અથવા તો 1/2 કપ છે એ લીલી ડુંગળી છે, સફેદ ભાગ સહિતની મેં લઈ લીધી છે. અને 2 તીખા મરચા છે અને 5 કળી લસણ છે એને આદરદરી વાટી લીધી છે આ રીતે. અને આપણે જે પોક કાઢી રાખ્યો તો થોડો એ પણ એડ કરી દઈએ, આમાં ક્રન્ચી લાગશે એકદમ સરસ. અને 1/2 લીંબુનો રસ છે આપણે એ એડ કરી દેશું. 1/4 ટીસ્પૂન છે એ હળદર છે, 2 પીંચ જેટલી હિંગ છે, 1/2 ચમચી મીઠું છે, 1/2 ચમચી આખું જીરું છે અને 1/2 ચમચી છે એ અજમો છે, 1/2 ચમચી છે સબ્જી મસાલો છે અને 1 ચમચી છે આપણે તેલ એડ કરશું. માત્ર 1 ચમચી તેલમાંથી જ આજની રેસીપી તૈયાર થશે. તો બધા બરાબર મસાલા મિક્સ કરી લેવાના છે. આજે આપણે મસાલા બહુ ઓછા એડ કર્યા છે અને વેજીટેબલ પણ ઓછા એડ કર્યા છે. આજે હું પોકના મુઠિયા બનાવવાની છું, કારણ કે આમાં પોકનો ટેસ્ટ આપણે આ રીતે બનાવશું તો એનો ટેસ્ટ આમાં એકદમ સરસ રહેશે. તો જરૂર મુજબ પાણી આપણે એડ કરશું, એમાં સોડા કે એવું પણ નાખવાની જરૂર નહીં પડે. તો ધીમે ધીમે પાણી નાખી અને આપણે મુઠિયા માટેનો લોટ બાંધી લેવાનો છે. તો આ રીતે મુઠિયાનો નરમ લોટ બાંધી લીધો છે, આ રીતનો પોચો છે. આમાં કોઈ એવી વસ્તુ નથી કે જેનાથી એમાં પાણીની વધારે જરૂર પડે. તો હવે આપણે એને મુઠિયા વાળી લેવાના છે. તો પેલા તેલ વાળો હાથ કરી લેશું આપણે અને જાળીને પણ મેં ગ્રીસ કરી લીધી છે અને આપણે રોલ તૈયાર કરી લેશું આ રીતના. તો 3 રોલ વાળીને તૈયાર થઈ ગયા છે. તો ઢોકળી મૂકી દીધું છે, પાણી ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ ડીશ મૂકી દઈશું. આમાં હોલ છે પરંતુ મોટા છે એટલે આ નાના હોલમાં આપણે આ રીતે મૂક્યા છે. તો ગેસની પેલા ફૂલ ફ્લેમ ઉપર આપણે 10 મિનિટ રાખશું, પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે એને 5 થી 7 મિનિટ થવા દેશું. હા, તો 15 મિનિટ જેવું થયું છે. 10 મિનિટ છે ફૂલ ફ્લેમ ઉપર રાખ્યું હતું અને 5 મિનિટ છે ધીમા ઉપર રાખ્યું હતું. ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આપણે એને ખોલવાની રાહ જોશું. તો 2 મિનિટ જેવું થયું છે, આપણે ખોલી લેશું કારણ કે વરાળનું પાણી અંદર ન જવું જોઈએ. તો જુવારના પોકના મુઠિયા તૈયાર થઈ ગયા છે, એકદમ સરસ ચડી ગયા છે. તો એને આપણે આ રીતે સોડા નથી બિલકુલ, છતાં પણ એકદમ સરસ સોફ્ટ થાય છે. તો આપણે એને કટ કરી લેશું. એકદમ મુલાયમ થશે કારણ કે એકદમ ફાઈબર વાળા છે, પોક છે એકદમ ફાઈબર વાળું પાય, એટલે આમાં તમારે સોડાની બિલકુલ જરૂર નથી પડતી. તો આપણે એને બધા કટ કરી લઈએ. તો જુવારના પોકના મુઠિયા બનીને તૈયાર છે. તમે એને એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકો છો અને વઘારીને પણ તમારા મનપસંદ વઘારથી ખાઈ શકો છો. આ રીતનું કાચું તેલ લેશો તમે અને તેમાં લસણની ચટણી, લસણની ચટણીનો વિડીયો પણ મારી ચેનલ ઉપર અવેલેબલ છે.
આ રીતે લઈ અને આ રીતે એમાં ડીપ કરી અને એકદમ મસ્ત લાગે છે. જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો.